વધુ એક સમાચાર વલસાડથી મળી રહ્યા છે. વલસાડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની વાત સામે આવી છે. સુકેશ ગામે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. વલસાડથી આ સમાચાર. ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જોવા મળ્યું નથી. કાર્યક્રમમાં જમવા માટે લોકોએ પડાપડી કરી હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપના પેજ કમિટીના કાર્ડ વહેંચણીનો આ કાર્યક્રમ હતો, જેમાં જમવા માટે લોકોએ પડાપડી કરી. ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે વલસાડના સુકેશ ગામમાં સોશિયલ ડિસ્ટન્સ સજ્જે દેખાયું નથી. લોકોએ જમવા માટે પડાપડી કરી છે. ભાજપનો કાર્યક્રમ હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય દેખાયું ન હતું. કાર્યક્રમમાં જમવા માટે લોકોએ પડાપડી કરી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ન તો માસ્ક દેખાય છે, ન તો સોશિયલ ડિસ્ટન્સ દેખાય છે. ભાજપના પેજ નો કાર્યક્રમ હતો આ. વલસાડના સુકેશ ગામે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉમેશ પટેલ ફોન લાઈન પર. ઉમેશ, શું વિગતો? જી કોસાલી, આજે જે રીતે ભાજપનો પેજ કમિટીના જે મેમ્બરો છે તેઓના આયકાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા. તે દરમિયાન જે કાર્યક્રમ પત્યા બાદ જે લોકો છે તે લોકો જમવા માટે પરાપરી કરી રહ્યા હતા. ડીશો ઉછળવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થતા હોવા ચોક્કસ નજરે પડી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો આપ કે લોકો છે તે જમવા માટે પરાપરી કરી રહ્યા છે. તો બીજી બાજુ જે રીતે ચાલુ કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ તથા ભૂપેન્દ્ર યાદવ પાસ વગર જોવા મળ્યા હતા, અને જે લોકો આવ્યા હતા તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય છે, માસ્ક પહેરવાનું હોય છે, તેનું ભાન ભૂલ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. વારંવાર ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ દ્વારા આવી ભૂલો કરવામાં આવતી હોય છે, તે છતાંય પોલીસ દ્વારા તેમના ઉપર કોઈ પગલા ન લેવાતા વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. જી જી, આભાર ઉમેશ.